અમદાવાદમાં સર્કિટ હાઉસ ખાતે ચૂંટણી અધિકારીઓની બેઠક મળી હતી જેમાં ગુજરાત વિધાનસભાની બે હજાર બાવીસની ચૂંટણીને લઈને મતદાર યાદી સુધારણા અંગે ચર્ચા થઈ આ બેઠકમાં રાજકીય પક્ષના આગેવાનોએ હાજર રહ્યા અને જરૂરી સૂચનો કર્યા નવેમ્બરના બીજા અઠવાડિયાથી યુવા મતદારોની નોંધણી માટે ખાસ પ્રયાસો કરવામાં આવશે તો કોંગ્રેસના નેતા જીતેન્દ્ર પટેલે બૂથ વધારવાનું સૂચન કર્યું આ ઉપરાંત અલગ અલગ ચૂંટણી સમયે મતદારોને અલગ અલગ સ્થળે ન ખસેડવા પણ સૂચન કર્યું હતું એક તો યુવા મતદારો થી ખાસ મારે વિનંતી છે કે મતદાર યાદીમાં એમનો નામ સમાવેશ થાય અને બીજા અન્ય મતદારોને પણ જેમનો કંઈ મુશ્કેલી હોય તો એ પણ વોટર હેલ્પલાઇન છે આપણું નાઇન્ટીન ફિફ્ટીનો ફક્ત એક ફોન કરીને પણ જેને પણ કોઈ કોઈ પ્રોબ્લેમ હોય કોઈ પણ જાણકારી લેવાનું હોય તો પણ એ એના ઉપર કરી શકે છે મતદાન મથકની એક બૂથની અંદર પંદરસો લોકો આવી શકે અમે એ રજૂઆત કરી કે ઘણી વખતે કોરોનાના કારણે અથવા તો જે પ્રક્રિયા લાંબી ચાલતી હોય છે એના કારણે જો આ બૂથની સંખ્યામાં વધારો કરવામાં આવે તો મને એમ લાગે છે કે એક બૂથ ઉપર લોડ ઓછો પડે તો મતદાનની ટકાવારીમાં આપણે વધારો કરી શકીએ